આ પરફ્યુમની સુગંધ ક્યાંથી આવે છે નક્કી કોઈક પાલનપુરનું અત્તર લઈને આવ્યું લાગે છે ઓહ મિત્રો તમે આવી ગયા છો એમને આજે આપણે જે સાહિત્યકારનો પાલનપુરમાં જન્મ થયો છે એની વાત આજના આ વ્યક્તિ વિશેષના વિડીયોમાં કરવાના છીએ અને હા સૌથી નાની ઉંમરના અવસાન પામનાર વડાપ્રધાન કોણ હતા શું તમને કોઈને યાદ આવે છે ઓકે જો યાદ આવી ગયું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખજો પરંતુ વિશેષ માહિતી એના વિશે હું તમને આપીશ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારકા એક એવા સાહિત્યકાર કે જેઓનો જન્મ દ્વારકા નહીં પરંતુ બેટ દ્વારકામાં થયો છે તો આ ત્રણ મહાનુભાવોને આજના વ્યક્તિ વિશેષના વિડીયોમાં આપણે જાણવાના છીએ ઓળખવાના છીએ તો આ વિડીયો તમે અંત સુધી નિહાળજો ચાલો વીસ ઓગસ્ટના આ વ્યક્તિ વિશેષના વિડીયોને શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે જે સાહિત્યકારનો પાલનપુરમાં જન્મ થયો છે એવા ચંદ્રકાંત બક્ષીની વાત કરીએ વીસમી ઓગસ્ટ આધુનિક ગુજરાતી ગદ્ય સાહિત્યના બેતાજ બાદશાહ ચંદ્રકાંત બક્ષીનો આજે જ જન્મદિવસ છે તેઓનો જન્મ

સુગંધીઓનું શહેર કહેવામાં આવે છે એટલે કે પાલનપુરનો નાતો ચંદ્રકાંત જયસિંહ તો સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહનો જન્મ પણ પાલનપુરમાં થયો હતો તેમના ચાહકોમાં ચંદ્રકાંત બક્ષી બક્ષી અથવા તો બક્ષીબાબુના ઉપનામથી જાણીતા હતા તેમના લખાણોમાં ગુજરાતી અને ઉર્દુ શબ્દોનું મિશ્રણ રહેતું હતું આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય અને જાણીતા લેખક હતા અને આ એવા સાહિત્યકાર છે કે ક્યારેક ક્યારેક તેઓ કાપડનો પણ વ્યાપાર કરી લે છે અને ક્યારેક ક્યારેક તેમના લખાણને લીધે તેઓ સુર્ખીઓમાં પણ આવે છે તો કોલકાતામાં તેમણે બાર વર્ષ કાપડની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનના ભૂત લખી હતી ખાસ યાદ રાખો મકાનના ભૂત આ વાર્તાના સર્જક કોણ છે ચંદ્રકાંત બક્ષી અને કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે કપડાની દુકાનનો તેવો વ્યાપાર તો આપણને એમ થાય કે આવો પ્રશ્ન પૂછાય મિત્રો અગાઉની પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયેલું કે એલ્યુમિનિયમના કારખાનામાં નોકરી કરનાર કયા સાહિત્યકાર હતા અને એમાં જવાબ બનતો હતો ઝવેરચંદ મેઘાણી

આ કપડાની દુકાનમાં બાર વર્ષ વેપાર કરનાર એવા ચંદ્રકાંત બક્ષિની તેમનું પ્રથમ પુસ્તક પડઘાટ ડૂબી ગયા ક્યારે પ્રકાશિત થયું હતું ઓગણીસસોને સત્તાવનમાં ખાસ યાદ રાખીએ અને વર્ષ ઓગણીસસો ને નવ્વાણુંમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને મુંબઈના શરીફ પદે નિમણૂક કરવામાં આવી હતી તેમની આત્મકથાનું નામ શું છે બક્ષિનામાં જે ગુજરાતી દૈનિકના સમકાલીનમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી

અને એ સિવાય પણ તેમની ઘણી બધી નવલકથાઓ છે એની વાત કરીએ તો આકાર એક અને એક અને પેરેલિસિસ એવી સાહિત્ય કૃતિ કે ઓગણીસ ભાષાઓમાં તેનો અનુવાદ થયેલો છે સાથે સાથે જાતક કથા હથિયાળી પર બાદ બાકી લીલી નસોમાં પાનખર વગેરે તેમની નવલકથાઓ અને વાર્તાઓની વાત કરીએ તો એક સાંજની મુલાકાત મીરા મશાલ આજની સોવ્યત વાર્તાઓ સદાબહાર વાર્તાઓ પરાજય વગેરે તેમની વાર્તાઓ છે અહીં મિત્રો તેમના દ્વારા સર્જન પામેલી કેટલીક સાહિત્ય કૃતિઓ અને તેના મુખ પૃષ્ઠ નિહાળો કે આકાર તેના સર્જક ચંદ્રકાંત બક્ષી તો લીલી નસોમાં પાનખર જેનું સર્જન પણ ચંદ્રકાંત બક્ષીએ કર્યું છે મશાલ સાહિત્ય કૃતિ ચંદ્રકાંત બક્ષીની અને એક અને એક એના સર્જક પણ કોણ છે ચંદ્રકાંત બક્ષી અને ત્યાર પછી આ સાહિત્યકાર વિશે આગળ વાત કરીએ તો તેમની આત્મકથા આત્મકથાનું નામ શું છે બક્ષીનામાં જે ભાગ 1 થી 3 માં છે અને અનુવાદ ગ્રંથ છે સુખી હોવું એમના જ્ઞાન અને વિજ્ઞાન લેખની વાત કરીએ તો જ્ઞાન વિજ્ઞાન શિક્ષણ અર્થશાસ્ત્ર ઇતિહાસ રાજકારણ સમાજ ગુજરાતી ભાષા અને સાહિત્ય સ્ત્રી રમત ગમત પત્રકારત્વ અને માધ્યમો વિવિધા દેશ વિદેશ આનંદ રમોજ આ તેમના જ્ઞાન અને વિજ્ઞાન વિષયક લેખો છે અને એમના નિબંધોની વાત કરીએ તો ચંદ્રકાંત બક્ષીના શ્રેષ્ઠ નિબંધો હવે તમે અહીં જુઓ કે સ્ત્રી વિશે ચંદ્રકાંત બક્ષી બક્ષીના આત્મકથા ચંદ્રકાંત બક્ષીની તો આકાર પણ સાહિત્ય કૃતિ ચંદ્રકાંત બક્ષીની છે અને હવે આપણે વાત કરીએ આગળ

મે તમને કહ્યું હતું કે આ વિવાદમાં રહેલી સાહિત્ય કૃતિ ઓકે મિત્રો મહાજાતિ ગુજરાતી માટે તેમણે એક પુરસ્કાર જે પાછો આપી દીધો હતો એની પણ વાત તમને મે કરી અને હવે વાત કરીએ આપણે શરૂઆતમાં જ મે તમને કહ્યું હતું કે એવા વડાપ્રધાન કે સૌથી નાની વયે ભારતના વડાપ્રધાન તો બને છે પરંતુ તેઓની એક બોમ્બ દ્વારા એવી ચાલાકી વાપરી અને જે વ્યક્તિની આતંકવાદીઓ દ્વારા હત્યા કરી નાખવામાં આવે છે એવા રાજીવ ગાંધી તો વીસ ઓગસ્ટ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઓગણીસો ચુમ્માલીસ ના રોજ બોમ્બે બ્રિટિશ ભારત અહી આવો શબ્દ કેમ વાપર્યો બોમ્બે અને બ્રિટિશ ભારત તો તમે વર્ષ જુઓ ઓગણીસો ચુમ્માલીસ

અને તેમના નામે આ એક રેકોર્ડ પણ છે કે ભારતના સૌથી નાની ઉંમરના માત્ર ચાલીસ જ વર્ષના વડાપ્રધાન બન્યા હતા રાજીવ ગાંધી અને એમના દ્વારા જ્યારે વાત કરીએ રાજીવ ગાંધીની તો રાજીવ ગાંધી સાથે જે સમાધિ સ્થળ સંકળાયેલું છે એની વાત કરીએ રાજીવ ગાંધીના સમાધિ સ્થળને વીર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે તો ઇન્દિરા ગાંધીજીના સમાધિ સ્થળને શક્તિ સ્થળ અને જવાહરલાલ નેહરુના સમાધિ સ્થળને શાંતિવન તરીકે ઓળખાય છે અને આ ત્રણેય સ્મારકો ક્યાં આવેલા છે દિલ્હીમાં આવેલા છે હવે તમે અહીં ઈમેજ જુઓ કે આ છે વીરભૂમિ વીરભૂમિ એટલે કયા આપણા વડાપ્રધાનનું આ સમાધિ સ્થળ ઓકે મિત્રો યાદ રહી ગયું રાજીવ ગાંધી અહીં લખ્યું છે શાંતિવન આ શાંતિવન કોનું સમાધિ સ્થળ છે જવાહરલાલ નહેરુનું કારણ કે તેઓ શાંતિના હિમાયતી હતા અને મહિલા શક્તિની વાત કરીએ તો શક્તિ સ્થળ એટલે આ કોનું સમાધિ સ્થળ છે ઇન્દિરા ગાંધીનું અને રાજીવ ગાંધીને વર્ષ ઓગણીસસોને માં મરણોત્તર ભારત રત્ન આપવામાં આવેલો હતો રાજીવ ગાંધીની યાદમાં હૈદરાબાદ એરપોર્ટનું નામ બદલીને રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે અહીં ઈમેજમાં તમે જોઈ શકો છો ખૂબ ખૂબસૂરત નજારો આ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનો પરંતુ હા આની સવારી તમારે કરવી હોય હવાઈ મુસાફરી કરવી હોય તો મિત્રો ગમે ત્યાંથી જોબ તો મેળવવી જ જોઈશે તો જ તમારા અધૂરા સપના સાકાર થશે અને એ માટે જરૂર છે થોડું કટિબદ્ધ બનવાની અને મહેનત કરવાની જાત મહેનત જિંદાબાદ આ ઉપરાંત ખેલકૂદ ક્ષેત્રે ભારતનો રમત ગમતનો સર્વોચ્ચ પુરસ્કાર પણ કોના નામ ઉપરથી આપવામાં આવે છે રાજીવ ગાંધીના નામ ઉપરથી રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ઓકે મિત્રો અને તાજેતરમાં જ તે જ્યારે આપનો રાષ્ટ્રીય ખેલ દિવસ છે એ દિવસે આ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે આ વર્ષે પાંચ એવા ખેલાડીઓ પસંદ કરાયા છે કે જેઓની રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે ભલામણ કરવામાં આવી હોય અને રાજીવ ગાંધીનું અવસાન એકવીસ મે ઓગણીસો ના રોજ તમિલનાડુના શ્રી પેરેમબુતુર ખાતે આત્મઘાતી હુમલામાં થયું હતું અને એટલા જ માટે આ એકવીસ મેને એક વિશેષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે કયા દિવસ તરીકે તો એકવીસ મેના દિવસને ત્રાસવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ત્યાર પછી જ્યારે રાજીવ ગાંધીની વાત કરીએ તો બે પ્રશ્નો તેમને સાંકળીને પણ પરીક્ષામાં પૂછાયેલા કે રાજીવ ગાંધીની હત્યા કેસની તપાસ સાથે કયું પંચ સંકળાયેલું હતું જૈન પંચ ઓગણીસો ને માં સુધારેલા વીસ મુદ્દાના કાર્યક્રમના પ્રણેતા કયા વડાપ્રધાન હતા રાજીવ ગાંધી અને ત્યાર પછી આપણે વાત કરીએ આગળ તો બીજા પ્રશ્નો જે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર સાથે સંકળાયેલા છે એમાંથી પણ એક પ્રશ્ન પૂછાયેલો ભારત સરકાર દ્વારા ખેલ રત્ન એવોર્ડ કયા વ્યક્તિના નામ ઉપરથી એનાયત કરવામાં આવે છે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે તેલંગાણા રાજ્યમાં અને ત્યાર પછી આગળ વાત કરીએ એક મહત્વના સાહિત્યકાર અને તે એ વ્યક્તિ કે જે મેં હમણે ગીત ગાયું એક ધૂન ગાય કે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે તો આ દ્વારિકા નહીં પરંતુ બેટ દ્વારકામાં જે સાહિત્યકારનો જન્મ થયેલો એવા સુંદરજી બેટાય

મિત્રા વરુણ અને દ્વેપાયન એ આ સાહિત્યકારના બે ઉપનામ છે અને આ સાહિત્યકારની આગળ વાત કરીએ તો તેઓએ વર્ષ ઓગણીસો ને અઠ્યાવીસમાં અંગ્રેજી અને ગુજરાતી વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બીએની ડિગ્રી તથા વર્ષ ઓગણીસો ને બત્રીસમાં એલએલબીની ડિગ્રી મેળવી હતી અને સુંદરજી બેટાઈએ મુંબઈની એસ એન્ડ ડીટી વુમન્સ કોલેજમાં ગુજરાતી અધ્યાપક તરીકે પણ સેવાઓ આપી હતી અહીં ઇમેજમાં જોઈ શકો છો એસએનડીટી વિમેન્સ યુનિવર્સિટી અને આગળ વાત કરીએ સુંદરજી બેટાઈના કાવ્ય સંગ્રહોની તો ઇન્દ્રધનુ વિશેષાંજલિ તુલસી દલ સદગત ચંદ્રશિલાની વ્યંજના શિશિરે વસંત શ્રાવણીની ઝરમર આ તેમની મુખ્યત્વે કાવ્ય સંગ્રહોની કૃતિઓ છે અને તેઓએ ગુજરાતી સાહિત્યમાં સોનેટને સમાવતા વિવેચન સંગ્રહ સુવર્ણ મેઘમાં નાહનાલાલ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર અને ઝવેરચંદ મેઘાણીની કવિતાનું તટસ્થ નિરીક્ષણ કરતા સમ દ્રષ્ટિવાળા ધ્યાનપાત્ર લેખો પણ આપ્યા છે અને સાહિત્ય માધુરી સાહિત્યો જ્ઞાન અને સાહિત્ય સુષ્મા એ એમના શાળા ઉપયોગી સંપાદનો છે અને સુંદરજી બેટાઈ વિશે આગળ વાત કરીએ તો તેમનો જ્યોતિરેખા નામનો મુખ્ય ખંડ કાવ્ય સંગ્રહ છે જેમાં સિદ્ધાર્થ નું સ્વપ્ન સુલોના નું લોચન દાન શસ્ત્ર સંન્યાસ દાંપત્ય અને સુવર્ણ ચદ્વારિકા સાગર સાગરની જનન એમ કુલ એમના પાંચ ખંડ કાવ્યો છે અને વર્ષ ઓગણીસો ને માં તેઓને નર્મદ સુવર્ણ ચંદ્ર પણ એનાયત થયો હતો અને સુંદરજી બેટાઈની એક ખાસ કાવ્ય પંક્તિ છે અને એ કાવ્ય પંક્તિ આપણા માટે ખાસ પ્રેરક બળ પૂરું પાડે તેવી છે આપણને પરીક્ષામાં જુસ્સો લાવી આપે એવી આ કાવ્ય પંક્તિ હું આજે તમારી સમક્ષ રજૂ કરું છું

એ વિડીઓ જોવાનું ન ભૂલે ઓકે મિત્રો કાલે મળીશું નવા વ્યક્તિ સાથે નવા દિવસો સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ